મહીસાગર જિલ્લામાં નહીવત વરસાદ પડવાને કારણે રાહત દરે ઘાસચારો આપવામાં આવે તે અંગે ઠાકોર સેના દ્વારા વીરપુરમાં અમલદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વીરપુર તાલુકામાં ચાલુ વર્ષે વરસાદ ઓછો પડવાથી રાજ્ય સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. પંચ સરકાર દ્વારા ખાલી તળાવમાં પાણી ભરે અને પશુઓ માટે રાહત દરે ઘાસચારા ફાળવણી કરવામાં આવે તો વીરપુર તાલુકાનો જગતનો તાતને મુશ્કેલીમાં થોડી રાહત મળે તેમ છે. વીરપુર તાલુકામાં ખાલી તળાવ જેવા કે આશાપુર, જોધપુર, બાર, બોર, રતનતુવા, કેવડિયા, સરાડિયા, લીમરવાડા, રાજુણા, સરિયા, જમાલપુર, કોઈડમ, ઘાટ, દેભારી, ઉમરિયા, ખેરોલી, નાસરોલી, કોયલા, વગાસ, ભાટપુર, મોતીપુર, રણજીતપુર, રોઝવ, મોટી ખાંટ, ખરોળ જેવા અનેક તળાવો ખાલીખમ થઈ ગયા હોવાથી પશુઓને તેમજ ખેતી કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વીરપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ રાજેન્દ્રસિંહ દ્વારા તમામ ખેડૂત આગેવાનો દ્વારા મુખ્યત્વે રાહત દરે ઘાસચારો પૂરો પાડવા તેમજ વીરપુર તાલુકાના ખાલી પડેલા તમામ તળાવો તાત્કાલિક ભરવા એકાદ કિલોમીટર દૂર સુજલામ સુફલામ ની કેનાલ જાય છે ત્યારે અમારા લોકોને પાણીનો લાભ મળતો નથી. અહીં આગળ વારંવાર સર્વે પણ કરવામાં આવ્યું છે, તેમ છતાં સત્તાવાળો કંઈ કરતા નથી. ખરેખર ગામની અને આ લોકોની એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે, કારણ કે મોટાભાગના લોકો પશુપાલનના ધંધાથી જીવે છે. હું અમૂલ ડેરીમાં ડિરેક્ટર પણ છું, ત્યારે આ વિસ્તારની અંદર પશુઓ માટે અને માણસોને જીવવા માટે અત્યારે હેડપંપની અંદર પાણી બિલકુલ સામાન્ય સ્તરે આવી રહ્યું છે, ત્યારે ખરેખર સરકારે, અને બીજી વાત કરું કે જે તે વખતે આ તળાવની અંદરથી માટી પણ અમે સુજલામ સુફલામ કેનાલની અંદર પાળ માટે આપેલી છે, જ્યારે અહીંથી લાખો કિલોમીટર છેક મહેસાણા સુધી પાણી જતું હોય ત્યારે અહીંના જ વિસ્તારના અમારા આશરે સાલૈયા, રાજપુર, ધોરાવાડા, કાસોડી અને લીમરવાડા પંચાયતને આવરી લેતો લગભગ 15,000-20,000 વસ્તી એ પાણી વગર વલખો મારે છે, ત્યારે ખરેખર આ વિસ્તારની અંદર પાણીની જરૂરિયાત છે. અને અત્યારે દુષ્કાળ જે જાહેર થયો છે એની અંદર હાલના પરિસ્થિતિમાં અમારા દુધાળા જાનવરો જીવડાઓ પણ ખૂબ એક અવઢમાં મુકાઈ ગયા એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના મામલતદાર સાહેબશ્રીની કચેરી આગળ ગુજરાત ક્ષત્રિય ઠાકોર શહેરના વીરપુર તાલુકા દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે. અને આ આવેદનમાં વીરપુર તાલુકાને જ્યારે રાજ્ય સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરેલ છે ત્યારે વીરપુર તાલુકાના તળાવોમાં ગત વર્ષે પાણી પાડવામાં આવેલ હતું, પણ આ વર્ષે અછતગ્રસ્ત હોવા છતાં પણ હજુ સુધી તળાવોમાં પાણી પાડવામાં આવેલ નથી. વીરપુર તાલુકાના ગામડાઓમાં ખેડૂતોની અને પશુપાલકોની કફોડી સ્થિતિ છે, પીવાના પાણીના પ્રશ્નો છે, અને ત્યારે આ તળાવોમાં વહેલાસર તે ઝડપથી પાણી પાડવાની કામગીરી હાથમાં ધરવામાં આવે, પીવાના પાણીના પ્રશ્નો હલ કરવામાં આવે અને ખેડૂતોને રાહત દરે ઘાસચારો પૂરો પાડવામાં આવે એવી માંગણી સાથે અમે વીરપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના તમામ કાર્યકર્તાઓ અને ખેડૂતો સાથે સરપંચશ્રીના લેટરપેડ સાથે અહીંયા આવેદનપત્ર આપેલ છે. તાલુકાની અંદર અછતગ્રસ્ત જાહેર કરેલ હોય ત્યારે જે પાક નિષ્ફળના જે અત્યારે ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે તે ફોર્મ ભરવામાં પણ ખેડૂતોને ખૂબ તકલીફ પડી રહી છે. અને જે એ હેક્ટર દીઠ 5300 રૂપિયા જાહેર કરેલ છે, પણ આ એક હેક્ટર તો જમીન અત્યારે રહી નથી ખેડૂતો જોડે, એક એક હેક્ટર સિવાય ઓછીથી ઓછી જમીન છે, એટલે ખેડૂતોને 3,000-4,000 રૂપિયાનો લાભ થાય એવું સરકારની જે યોજના છે, પણ આ યોજનાથી ખેડૂતોને 1,000 રૂપિયાના તો ધક્કા ખાઈ ખાઈને અને કાગળો કરીને ખર્ચા થઈ જાય છે. અને આ ખર્ચા કરવા છતાંય હજુ સુધી આ અરજીઓનો કોઈ નિકાલ કરવાનો કે કોઈ એના માટેની કોઈ કાર્યવાહી ઝડપથી હાથ ધરવામાં આવેલ નથી. અને આવા સંજોગોમાં ખેડૂતો સરકારી કચેરીઓ પણ આવે છે, ધક્કા ખાય છે, સાથે સાથે પીવાના પાણી અને ઘાસચારાની બહુ વિકટ પરિસ્થિતિ છે, ત્યારે આ અછતગ્રસ્ત તાલુકાને ઝડપથી કેનાલમાં પણ પાણી આપવામાં આવે અને તળાવમાં પાણી ભરવામાં આવે એવી અમારા સૌ ખેડૂતોની અને તાલુકાવાસીઓની નમ્ર વિનંતી સાથે આજે આવેદનપત્ર આપેલ છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, મહીસાગર.